સામાજિક વિજ્ઞાનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર 17 ની અંદર જીવન નિર્વાહ પાઠ ની અંદર આપણે મળી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠના અગાઉ બે વિડિયો જોઈ ચૂક્યા હશો આજના વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ પાઠ ની અંદર આપણે નવો ટોપિક સમજવાનો છે કે જે ટોપિક નું નામ છે શહેરી જીવન આપણે અગાઉ વિદ્યાર્થી મિત્રો જે મજૂરી કરતા હતા એ લોકોની આપણે વાત કરી હતી કે પોતાના વ્યવસાય પ્રમાણે જુદી જુદી રીતના પોતાનું ગુજરાન ચલાવતા હતા તો આવી જ રીતના શહેરી જીવન લોકો છે કેવી રીતના જીવે છે તો એમના વિશેની આપણે ચર્ચા કરવાની છે તો પેજ નંબર 112 ઉપર આપણે આપેલું છે શહેરી જીવન તો દરેક પોતપોતાના પાઠ્યપુસ્તકની અંદર શહેરી જીવનનો ટોપિક ખોલીને રાખશે ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ આપણે અત્યારે ગ્રામીણ જીવન અને નિર્વાહ જીવન નિર્વાહની વાત કરી જો અત્યાર સુધીમાં આપણે ગામડાનું અને ગ્રામ્ય જીવન એટલે કે ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહ કેમ કરવો એની આપણે વાત કરી આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો શહેરોમાં પણ ઘણા બધા લોકો રહે છે કે જે પોતાનો જીવન નિર્વાહ કેવી રીતના ચલાવે છે એના વિશેની પણ આપણે માહિતી મેળવવાની છે શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે જો વિદ્યાર્થી શહેરની અંદર તમારે રોજગારી મેળવવી હોય તો ઘણું બધું અઘરું કામ છે કપરું કામ એટલે કે અઘરું કામ છે કોઈ સરળ રીતના શહેરની અંદર રોજગારી પ્રાપ્ત થતી નથી શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો જોઈશું ચાલો શહેરની અંદર રહેતા લોકો કેવી રીતના પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે તો એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું આપણી પાસે અનેક લોકો હોય છે દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાયો જોવા મળે છે જો વિદ્યાર્થી મિત્રો શહેરની અંદર કોઈ એક જ પ્રકારનો વ્યવસાય હોતો નથી શહેરની અંદર ઘણા બધા જુદા જુદા વ્યવસાયો જોવા મળે છે આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે જો આ વ્યવસાય ઉપર છે ઘણા બધા લોકો છે પોતે આધાર રાખે છે એટલે કે નિર્ભર હોય છે કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી જો કોઈને દુકાન હોય તો કોઈ દુકાનની અંદર નોકરી કરતું હોય છે કોઈ ઓફિસમાં જાય તો કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે જો કોઈ ઓફિસની અંદર નોકરી કરવા માટે જાય છે તો કોઈ છે રોડ ઉપર બેસીને ધંધો પણ કરે છે કેટલાક લોકો તો હરતા ફરતા કામ પણ કરે છે ઘણા બધા લોકો એવા છે કે જે રોડ રસ્તા ઉપર ફરતા ફરતા પણ પોતે પોતે કમાતા હોય છે કામ કરતા હોય છે કોઈ શાળામાં કે કોલેજમાં ભણાવવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્યના આધારે કામ મેળવી રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરે છે જો કોઈ વ્યક્તિઓ છે એ શાળા કોલેજની અંદર અમારી જેમ શિક્ષક તરીકે ભણાવવા જાય છે તો ઘણા બધા વ્યક્તિઓ નાની મોટી મજૂરી કરી અને પોતાનું જીવન ગુજરાન બરાબર ચલાવતા હોય છે પોતાનામાં કોઈ કૌશલ્ય હોય આવડત હોય એના આધારે પણ પોતે જીવન નિર્વાહ ચલાવતા હોય છે તો આવી એક વ્યક્તિ છે જેનું નામ છે રેખા બરાબર છે જે સ્ત્રીનું નામ છે એ પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવે છે તો જોઈએ રેખાની વાત રેખાની વાત રેખાનું ગામ નાનું છે જો રેખાનું ગામ નાનું છે બાજુના શહેરમાં એમના માસી રહે રેખા માસીના ઘરે આવી હતી જો એમના બાજુમાં જ એક નાનકડું એવું શહેર પણ હતું ત્યાં રેખાના માસી રહેતા હતા એટલે રેખા એમના માસીના ઘરે જાય છે તેણે જોયું તો અહીં કેટલાક લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે જો એને ન્યા જોયું તો ઘણા બધા લોકો છે એ રોડ ઉપરથી ને શું મેળવતા હતા રોજગારી મેળવતા હતા કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે જો કોઈ છે એ નાની મોટી શાકભાજીની દુકાનો ચલાવે છે એક માજી લારી ઉપર શાકભાજી વેચે છે એક ડોસીમાં મોટી ઉંમરના વ્યક્તિ છે એ માજી તો લારી ઉપર જ શાકભાજી પોતે વેચે છે ફૂલની દુકાન હોય કે સાયકલના પંચરની અને કોઈ મરામતની
ની દુકાન ચલાવે છે જો કોઈને ફૂલ ની દુકાન હોય તો કોઈને સાયકલ રિપેરિંગ કરવાની દુકાન હોય બરાબર છે તો કોઈ છે એ સાયકલ ને રિપેરિંગ કરવાનું એટલે કે પંચર કરવાનું અથવા તો સમુ કરવાનું કામ કરે સમાન કામ કરે અને પોતે દુકાન ચલાવે છે રોડ ના ઉપર એક ખૂણામાં બૂટ પોલિશ ની દુકાન બનાવી એક ભાઈ રોજગાર મેળવે છે જો એક ખૂણાની અંદર એક ભાઈએ બૂટ પોલિશ કરવાની દુકાન ખોલે છે બૂટ પોલિશ કરવો એટલે કે બૂટ ને વ્યવસ્થિત એકદમ ચમકદાર બનાવવા તો એ બૂટ પોલિશ કરવાની એને દુકાન ચલાવી અને પોતાનો રોજગાર મેળવે છે સોડા શરબત ની દુકાન કે કરિયાણા ની દુકાન પણ અહીં છાણી રોડ ઉપર જ છે શહેર ની અંદર તમે જોવા જાવ તો ઘણી બધી એવી દુકાનો હોય માનો કે સોડા શરબત ની હોય કરિયાણા ની હોય આવી બધી જ દુકાનો છે એ તમને રોડ ઉપર જોવા મળે છે રોડ ઉપર ઊભા હોઈએ અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરી પૈસા ભેગા કરનાર પણ દેખાય છે જો ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય કે રોડ ઉપર જે ગાડી ઊભી હોય એને ફટાફટ સાફ કરી દે અને જે માણસ જેટલા રૂપિયા એને આપે એટલા એ લઈ અને પોતે રોજગારી મેળવે છે એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો અને પીવાના પાણી માટે ફેરીઓ રોડ ઉપર જ ધંધો કરે છે જો એક ભાઈ તો સાયકલ ઉપર જ પોતાની દુકાન ચલાવે છે શું કરે છે તો કે સાયકલ ઉપર જ સફાઈ કરવાના સાધનો એટલે કે પોતાઓ છે એવું વેચે છે અને પાણીના પાઉચ અને પાણીની બોટલો પણ છે એ ફેરિયા તરીકે રોડ ઉપર જ સાયકલ ઉપર વેચે છે હેર કટિંગ સલૂન પણ દેખાય જોયું વાળ કાપવા માટે જે વાળંદની દુકાનો હોય એ પણ રેખાએ જોયું રેખાએ કહ્યું આ બધું મારા ગામમાં 3 કે 4 દુકાનમાં હોય છે જો રેખાએ શું કીધું કે આ બધું અમારા નાનકડા એવા ગામની અંદર તો 3 કે 4 દુકાનમાં બધી વસ્તુ આવી જાય છે રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે એવી કેટલીક વસ્તુઓ અહીં પાથરનામાં વેચાતી હતી જો રેખાના ગામની અંદર ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે દુકાનમાં મળતી હતી એવી વસ્તુઓ અહીંયા રોડ ઉપર છૂટી અને ખુલ્લી વેચવામાં આવતી હતી રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને કારણે અનેક વખત સમસ્યાઓ જોવા મળે છે જો ઘણા બધા માણસો આવી રીતના રોડ ઉપર જ પોતાનો વ્યવસાય ધંધો કરતા હોય છે એના કારણે ઘણી બધી અગવડતાઓ પણ જોવા મળે છે એટલે કે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે જો ક્યારે ઘણા બધા વાહનોને ટ્રાફિક થઈ જાય છે કારણ કે રોડ ઉપર ઉભા ઉભા વેચતા હોય તો વાહનો ત્યાં વળી શકે એમ ન હોય તો ઘણા બધા વાહનોને ટ્રાફિક ની અંદર ઉભું રહેવું પડે છે નાના મોટા અકસ્માત થાય છે ક્યારેક નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે આવો રોડ ઉપર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી રોજગારી મેળવે છે જો ઘણી બધી વખત આવી રીતના રોડ ઉપર કે રોડની આજુબાજુ ઘણા બધા લોકો છે એ પોતાનો વ્યવસાય કરી અને રોજગારી મેળવે છે શહેરમાં એક વ્યક્તિ એક કરતા વધારે વ્યવસાય કે કૌશલ્યના આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલા હોય છે જો શહેરની અંદર કોઈ વ્યક્તિ હોય તો એ એક જ ધંધા કે એક જ વ્યવસાય સાથે જોડાયેલા હોતા નથી એ ઘણા બધા વ્યવસાયો સાથે જોડાયેલા હોય છે કારણ કે એક વ્યવસાયમાંથી જોઈને રોજગારી ન મળે તો એ બીજા વ્યવસાયમાંથી પોતે રોજગારી મેળવી શકે છે રેખાએ જોયું કે ટાયર પંચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે ભોજનમાં ઢોલક વગાડતો એને જોયો હતો જો જે છોકરો ટાયર પંચરની અંદર ટાયરમાં પંચર કરતો હતો દુકાને એ જ છોકરો રાત્રે પાછા ભજન મંડળીની અંદર ઢોલક વગાડતો તો એ છોકરો બે પ્રકારના કાર્ય કરે છે સવારમાં છે એ પંચરના કાર્ય કરે છે આખો દિવસ અને રાત્રિના સમયે જો કોઈ પ્રોગ્રામ હોય તો એની અંદર ઢોલક વગાડીને પોતે રોજગારી મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના શહેરની અંદર જો તમે રહેતા હોય તો કોઈ એક વ્યવસાય સાથે તમે જોડાયેલા હોય તો લાંબા સમય સુધી તમારો વ્યવસાય ટકી શકતો નથી અથવા તો પૂરતા પ્રમાણમાં તમે રોજગારી મેળવી શકતા નથી જો તમારે શહેરમાં રહેવું હોય તો તમારી પાસે રોજગારી મેળવવાની 2-3 તક હોવી જોઈએ કે જેથી કરીને એક વ્યવસાયમાંથી આપણને રોજગારી ન મળે તો બીજા વ્યવસાયમાંથી આપણને રોજગારી મળી શકે તો આ હતી વિદ્યાર્થી મિત્રો રેખાની વાત આવી જ રીતના હવે વાત આવે છે કરસનભાઈનું કામ ચાલો તો એના પછીનો ટોપિક જોઈએ
परसन भाई नो काम बनासकांठा जिला ना वाव तालुका ना मावसरी गांव छे जो बनासकांठा जिला नी अंदर वाव तालुका नी अंदर मावसरी नाम नो एक गांव हतो एक बाजू राजस्थान अने बीजी बाजू पाकिस्तान नी सरहद धरावतो आ गांव छे जो एक बाजू राजस्थान हतो तो बीजी बाजू पाकिस्तान नी सरहद तो आ बन्ने आपणा भारत नी अंदर सौथी छेला मां छेलो गांव हशे कारण के त्यांथी पछी बॉर्डर आवी शके हशे ગામમાં કરસનભાઈ રહે છે આવા ગામની અંદર કરસનભાઈ રહે છે તે ગામમાં સુથારી કામ કરે છે જો તે ગામની અંદર સુથારનું કામ કરે છે સુથાર એટલે લાકડામાંથી જે જુદી જુદી વસ્તુઓ બનાવનાર વ્યક્તિ હોય એને કહેવાય સુથાર કરસનભાઈ 5 વર્ષથી બાજુના નગર થરાદમાં રહે છે જો જે કરસનભાઈ હતા એ 5 વર્ષથી બાજુનું જે ગામ હતું થરાદ ત્યાં પોતે રહે છે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે જો કરસનભાઈ સુથારનું કાર્ય કરે છે અને શહેરની અંદર રિક્ષા ચલાવવાનું પણ કામ કરે છે તેની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી પહોંચાડે છે જો રિક્ષાની અંદર કોઈ પેસેન્જરના ફેરા કરતા નથી પણ સવારે જ્યારે પોતે જાય ત્યારે શાળાના બાળકોને ભરી જાય છે એટલે કે ફેરો લઈ જાય છે અને જ્યારે બાળકો છૂટે ત્યારે એને પરત ઘરે મૂકી જાય છે આજે કરસનભાઈ પાસે બે રિક્ષા છે જો એક રિક્ષામાંથી કરસનભાઈ કમાઈ કમાઈને આજે કરસનભાઈએ બે રિક્ષા લઈ લીધી છે આજે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવી રોજગારી મેળવે છે આજે પણ આ કરસનભાઈ શહેરની અંદર રિક્ષા એક ભાડે આપી દીધી છે ચલાવવા માટેની એક પોતે ચલાવે છે વિદ્યાર્થી મિત્રો એની પાસે બે ઓપ્શન હતા કે સવારમાં પોતે બાળકોને સ્કૂલે છે મૂકી આવે અને રિક્ષા લઈને પોતાની દુકાને જતા રહે ત્યાં જઈને પોતે વ્યવસાય કરે ધંધો કરે જ્યારે બાળકો બપોરે છૂટે ત્યારે વળી પાછા રિક્ષા લઈને જાય બાળકોનો ફેરો ભરી પોતે પાછા બાળકોને મૂકી આવે ઘરે જમ્યા જમીન પરત પાછા પોતે આવી જાય એટલે એક સાથે પોતે બે વ્યવસાય કરતા જાય છે એટલે પોતાની આવકમાં વધારો થાય છે અને એક રિક્ષાને બદલે બે રિક્ષા પોતે ખરીદી લે છે ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સામૂહિક શહેરી જીવન નિર્વાહ તો હવે સામૂહિક શહેરી જીવન નિર્વાહ કેવી રીતના કરવામાં આવે છે તો એના વિશેની આપણે ચર્ચા કરી તો જોઈએ આપણે સામૂહિક શહેરી જીવન નિર્વાહ સામૂહિક એટલે વિદ્યાર્થી મિત્રો શું તો કે એક સાથે સમૂહમાં કેવી રીતના લોકો છે એ પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે તો જોઈએ નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે જો નીલમ નામની છોકરી છે એમના મામા છે એ એક ફેક્ટરીની અંદર કામ કરતા હતા ફેક્ટરીના મોટા સંકુલમાં છે જો ફેક્ટરી છે એ કોઈ નાનકડી જગ્યામાં નથી મોટી બધી વિશાળ જગ્યાની અંદર આ ફેક્ટરી આવેલી છે અહીં પ્રવેશતા જ વિવિધ ભાગ જોવા મળીએ જો એની અંદર જાઓ તો એમાં જુદા જુદા ભાગ પાડેલા હતા અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે જો આ કોઈ નાનકડી ફેક્ટરી નહોતી પણ એક કાપડની વિશાળ ફેક્ટરી હતી એમાં શર્ટ અને પેન્ટ બનાવવાની આ ફેક્ટરી હતી અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળી જો ત્યાં કાપડનો વિભાગ અને ટેકનિકલ એટલે જે કારીગર હોય એનો વિભાગ ખૂબ જ સારો એવો સક્રિય જોવા મળે છે ઉપરના માળમાં 50 કરતા વધારે મશીન હતા જો જે સિલાઈ કરવાના મશીન હતા એ ઉપરના માળે 50 કરતા પણ વધારે હતા ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન પણ હતા જો સૌ ઓછી મહેનત કરવાની કોઈ વજનદાર વસ્તુ તો ઉગાડવાની નથી માત્ર બેઠા બેઠા સીવણ મશીન ચલાવવાનું અને વધારે કમાણી કરવાની અને સિલાઈ કરવા માટેના મશીનો પણ ઘણા બધા સારા હતા સિલાઈ કરવા અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના મશીન હતા જો સિલાઈ કરવાનું અલગ મશીન હતું અને બટન લગાવવાનું પણ જુદું મશીન હતું આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું એના કારણે ઓછી મહેનતે વધારે કામ કરી શકતા હતા અને બધાય સમૂહમાં કામ કરી શકતા હતા
નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા. નીલમના મામા શું હતા? આ ફેક્ટરીના મેનેજર હતા, એટલે બધા ઉપર પોતે દેખરેખ રાખતા અને બધા જ કામની પોતે ગોઠવણી કરતા હતા. તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી. જો નીલમે પહેલા આખી ફેક્ટરીમાં બતાવે છે કે અહીંયાથી શર્ટ અને પેન્ટનું કાપડ આવે છે, અહીંયા કટિંગ થાય છે, અહીંયા સિલાઈ થાય છે, અહીંયા બંડન રખાય છે, અહીંયા પેકિંગ થાય છે. તો સિલાઈ કાપડ આવે છે ત્યાંથી લઈ અને જ્યાં સુધી શર્ટ અને પેન્ટનું આખું કમ્પ્લેટ તૈયાર થઈ ગયા પછી પેકિંગ થાય ત્યાં સુધીની આખી પ્રક્રિયા નીલમને એમના મામા છે એ બતાવે છે. તે ફેક્ટરી જોઈને આવી અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા. જો એ આખી ફેક્ટરી જોઈને નીલમ જ્યારે પાછી આવે છે ત્યાં એમના મામા છે એ વેપારી સાથે વાત કરતા હતા તો એ સાંભળે છે. સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું. જો સામે જે વેપારી હતો એને ફટાફટ સિવેલા કપડાનું કામ જોઈતું હતું. તેમણે 1000 શર્ટ જોઈતા હતા. જો આ વેપારીને 1000 જેટલા શર્ટ સિવેલા જોતા હતા. તેઓ કહેતા હતા કે ઓવરટાઈમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આવો. જો એને શું કીધું કે ભાઈ મારે 1000 જેટલા શર્ટ જોઈએ છે, તમે કારીગરને ઓવરટાઈમ કરાવો. એટલે કે માનો કે 5 કલાક કામ કરતા હોય છે કારીગરો, એને કહેવાનું તમે વધારાની 1 કલાક કરો, 2 કલાક કરો, 3 કલાક કરો, એને ઓવરટાઈમ કહેવાય. જેટલો ટાઈમ હોય એનાથી વધારેના સમય મુજબનું કામ કરો તો એને તમારે વધારે પૈસા મળે. જેટલા ઓવરટાઈમ કરો એટલો તમને વધારે પગાર આપે. તો નીલમના મામાએ તેમને ઓવરટાઈમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી. જો નીલમના મામા છે એ કહે છે કે ભાઈ જો તમારે ઓવરટાઈમ કરીને દરેક વ્યક્તિ પાસેથી કાર્ય કરાવવું હોય તો તમારે એના બમણા પૈસા આપવા પડશે, એટલે કે ડબલ ઘણું વેતન આપવું પડશે. માનો કે 1 શર્ટ સિવતા 100 રૂપિયાનો શર્ટ થતો હોય તો તમારે જો ઓવરટાઈમ કરાવીને આ કામ ફટાફટ પતાવવું હોય તો 1 શર્ટના 200 રૂપિયા થશે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ઓવરટાઈમ કરો તો પણ તમને એમાંથી થોડાક વધારે પૈસા મળે છે. તો આ વાત હતી સામૂહિક શહેરી જીવનની, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ સામેના પેજમાં જાણવા જેવું આવ્યું છે કે 24 કલાક કામ કરતા એકમમાં 3 પાળીના કામ થાય છે. એક જ જગ્યામાં 24 કલાક દરમિયાન 3 વ્યક્તિ કામ કરે છે. 8 કલાક કરતા વધારે કામ કરવાનું થાય તો દરેક કલાક કામ માટે વધારાના નાણાં ચૂકવવામાં આવે. જો તમે કોઈ પણ જગ્યાએ કામે જતા હોય અને તમારે પગાર થતો હોય, બરાબર છે. હવે માનો કે તમે સવારમાંથી લઈને સાંજ સુધી કાર્ય કરતા હોય તો તમે 10000 પગાર એ લોકો ચૂકવતા હોય, બરાબર છે. હવે માનો કે સાંજે પણ હજી તમારે 2 કલાક વધારે કામ કરવાનું છે તો એ 2 કલાકના વિદ્યાર્થી મિત્રો એ લોકો વધારાના પૈસા ચૂકવે છે. એટલે કે જે જગ્યાએ તમે ઓવરટાઈમ કરો ત્યાં તમને વધારાના પૈસાનું વેતન મળી શકે છે. તો આ વાત હતી સામૂહિક શહેરી જીવનની. હવે વાત આવે છે છૂટક જીવન નિર્વાહ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો જોઈએ છૂટક જીવન નિર્વાહ. છૂટક એટલે કેવી રીતના લોકો છે એ પોતાનું જીવન નિર્વાહ અલગ અલગ રીતના કરે છે, એટલે કે નાના મોટા વ્યવસાય સાથે જોડાઈને કરે છે. તો જોઈએ એમાં જયસિંહ રાજસ્થાનથી નવસારી આવ્યા. જો જયસિંહ નામના વ્યક્તિ હતા એ રાજસ્થાનથી નવસારીની અંદર રહેવા માટે આવે છે. અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે. જો જયસિંહ છે એ રાજસ્થાનમાંથી નવસારીમાં આવે છે અને નવસારીની અંદર પોતે નાની નાની ચોકલેટો બનાવવાનું કાર્ય કરે છે. અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે. જો જુદા જુદા પ્રકારની ઘણી બધી ચોકલેટો બનાવે છે. તેઓ આ માલ બનાવી બજારમાં વેપારીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પહેલા પોતે પોતાની ત્યાં જ માલ બનાવે છે, એટલે કે જુદી જુદી ચોકલેટો બનાવે છે, દુકાનની અંદર વેચવા માટે અલગ અલગ વેપારીઓ પાસે પોતે બજારની અંદર જાય છે. આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે. જો આ કામની અંદર તો કે એનું જે કાચું મટીરીયલ લેવું પડે એ કાચી વસ્તુઓ બધી લઈ અને આખી ચોકલેટ તૈયાર કરી અને વેપારી સુધી પહોંચાડવા, આ બધા ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કોણ કરે છે? તો કે જયસિંહ નામનો જે વ્યક્તિ હતો તે. વેચાણ સરળ બને છે આ માટે તેમણે
व्यापारियों साथे खास संपर्क सॉरी सेल्समैन अने व्यापारी सुधी माल पहुंचे तो ज वेचाण सरल बने जो सेल्समैन એટલે કે જે ઓર્ડર લખનાર વ્યક્તિ હોય તે અને વેપારી સુધી જે માલ વ્યવસ્થિત પહોંચે એ જ સાચું વેચાણ સરળ રીતના થઈ શકતું હતું આ માટે તેમણે વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવો પડે છે અને એટલા માટે જ એને વેપારીઓ સાથે ખાસ પ્રકારે શું કરવા પડે છે સંપર્ક રાખવો પડે છે કારણ કે એને વેચાણ કરવું હોય તો બધા જ વેપારીઓને એને વારંવાર ફોન દ્વારા જાણ કરવી પડે છે જયસિંહની ચોપેટને કારણે આજે 100 કરતા વધુ લોકો સીધે કે આડકતરી રીતે રોજગારી મેળવે છે જો જયસિંહના કારણે ઘણા બધા વ્યક્તિઓ છે માનો કે 100 જેટલા વ્યક્તિ છે કે જે આ જયસિંહના નીચે છે કાર્ય કરે છે અને પોતે છે જુદા જુદા પ્રકારની ચોપેટો બનાવી અને પોતાની રોજગારી મેળવે છે આધુનિક સમયમાં કૌશલ્યના આધારે કામ મળી જ રહે છે રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે જો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ છે એ કાર્ય કરવું હોય તો તમે કોઈ પણ સારું એવું તમારામાં કૌશલ્ય હશે તો તમારામાં આવડત હશે તો તમે કોઈ પણ જગ્યાએ સારી રીતના કામ કરી અને તમે પોતે છે એ રોજગારી મેળવી શકશો તો તમારામાં પહેલા એક તો ખાસ કરીને સારું એવું કૌશલ્ય હોવું જોઈએ બરાબર છે જો કૌશલ્ય સારું નહીં હોય એટલે તમારાની અંદર એટલે કે તમારી અંદર કોઈ આવડત સારી નહીં હોય તો તમે વ્યવસ્થિત રીતના રોજગારી મેળવી શકશો નહીં એટલે કે દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક તો આવડત હોવી જરૂરી છે જો તમે માત્ર અત્યારે ભણવાનો અભ્યાસ કરો છો તો તમે ભણતા જ રહેશો તો તમારાની અંદર એક સારું એવું જ્ઞાન આવી જશે પણ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે કામ પણ કરતા હોવા જોઈએ બરાબર છે કારણ કે મોટા થઈને તમે જો અત્યારથી ટેવ પાડશો તો જ તમે આગળ વધી શકશો અને આગળ જઈને સારું એવું કાર્ય કરી શકશો પાછળના પેજમાં આવું જે કોષ્ટક તમને આપેલું છે રોજગારીનું માધ્યમ ક્યાંથી આવે છે કઈ રીતે પહોંચે છે કોણ ઉપયોગ કરે છે અને વિશેષ નોંધ તો પેપરનો ફેરિયો ક્યાંથી આવે છે શહેરના પ્રેસમાંથી કઈ રીતે પહોંચે છે તો કે વાહન દ્વારા કોણ ઉપયોગ કરે છે તો કે અનેક માણસો છે એ પેપરનો એટલે કે ન્યૂઝપેપરનો ઉપયોગ કરે છે અને વિશેષ નોંધ તો કે અનેક માહિતી આપણને મળી શકે છે એવી જ રીતના છે શાકભાજી વેચનાર ક્યાંથી આવે છે ખેતરમાંથી કઈ રીતે પહોંચે છે તો કે વાહન દ્વારા કોણ ઉપયોગ કરે છે તો કે ઘણા બધા લોકો અને વિશેષ નોંધ શું છે તો કે તંદુરસ્તી માટે સારું છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વ્યવસાયોને આપણે આવી રીતના લખી શકીએ બરાબર છે જે 2-3 ખાના ખાલી છે એમાં તમારે જાતે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ દ્વારા આપણે એ જ શીખ મળે છે કે તમારા જીવન દરમિયાન તમારો જે જીવન નિર્વાહ છે એ તમે કેવી રીતના કરવાનો છો તમારામાં કંઈકમાં કંઈક આવડત હશે તો તમે સારી રીતના પોતાનું જીવન ગુજરાન કરી શકશો નહીંતર કરી શકશો નહીં તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પાઠ નંબર 17 જીવન નિર્વાહ અહીં પૂર્ણ કરીએ છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને આપણો સામાજિક વિજ્ઞાનનો કોર્સ પણ અહીં પૂર્ણ થાય છે તો બધા જ વ્યક્તિઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે અગાઉના જેટલા પાઠના વિડીયો તમારી પાસે છે એ બધાએ બધા વિડીયો વારંવાર રિપીટ કરતા રહેજો જોતા રહેજો જેટલો હોમવર્ક આપ્યો એ વ્યવસ્થિત હોમવર્ક લખી લેજો અને એ જ હોમવર્કમાંથી પેપર પૂછાય છે તો દરેક વસ્તુ છે એ બાકી કરીને રાખજો જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન રહે નહીં અને બધાએ પરીક્ષાની અંદર સારા રેટિંગમાં પેપર લખવાના રહેશે તો આજનો વિડીયો અને આપણો સામાજિક વિજ્ઞાનનો કોર્સ અહીં પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ